રાજકોટમાં રેલવે સ્ટેશન પર તંત્રની મોટી બેદરકારી સામે આવી રેલવે સ્ટેશન પર ન તો થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો મુસાફરોનું કોઈ ચેકિંગ થઈ રહ્યું છે કર્મચારીઓને માત્ર માસ્ક અપાયા અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી જોકે થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થાનો અભાવ છે રાજકોટમાં ગઈકાલે જ રેલવે સ્ટેશન પરથી કોરોના પોઝિટિવ કેસ મળ્યો હતો તેમ છતાં તંત્ર બેદરકાર હોવાનું હજી સામે આવ્યું છે તો રાજકોટ રેલવે સ્ટેશન પર કોઈ પણ પ્રકારની સુવિધા નથી થર્મલ સ્ક્રીનિંગની સુવિધા નથી જે મુસાફરો આવે છે તેને ફક્ત માસ્ક આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ચેકિંગ થવું જોઈએ જે તપાસ મુસાફરોની બહારથી આવેલા મુસાફરોની થવી જોઈએ તે ચેકિંગ જે તપાસ નથી થઈ રહી ગઈકાલે રાજકોટમાં જ પ્રકારનો એક મુસાફર જે કોરોના વાયરસથી સંક્રમિત હતો કોરોના વાયરસની અસર સાથે તે પોઝિટિવ તેનો રિપોર્ટ હતો તે ઘુસી ગયો કોઈ તપાસ વગર તે પ્રવેશ કરે છે અને તેની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને અત્યારે ચેકિંગ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એક યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે રાજકોટમાં તો હજી પણ આટલી મોટી ઘટના બાદ પણ રાજકોટમાં રેલવે સ્ટેશન પર કોઈપણ પ્રકારની ચેકિંગની સુવિધા નથી મૂકવામાં આવી કર્મચારીઓને માત્ર માસ્ક આપી દેવામાં આવ્યા છે અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે બસ આટલેથી પૂરું થઈ ગયું થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થાનો હજી પણ રાજકોટ રેલવે સ્ટેશન પર અભાવ જોવા મળી રહ્યો છે ગઈકાલે જ રેલવે સ્ટેશન પરથી કોરોના પોઝિટિવ કેસ મળ્યો હતો તેમ છતાં તંત્ર બેદરકાર છે રાજકોટ રેલવે સ્ટેશન પર આટલી મોટી બેદરકારી એ ખૂબ ગંભીર બાબત કહી શકાય કારણ કે રાજકોટમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે કોરોનાને લઈને અને તેમ છતાં પણ આજે રેલવે સ્ટેશન પર કોઈ પણ પ્રકારની સુવિધા નથી ગૌતમ ભેડા સંવાદદાતા રાજકોટથી જોડાઈ ગયા છે ગૌતમ રાજકોટમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે અને હજી તો એ મુદ્દો છે કે આ જે દર્દી છે તે કોના કોના સંપર્કમાં આવ્યો હોય અને તે તમામ લોકોને પણ ક્વોરન્ટાઇનમાં મૂકવાની કાર્યવાહી તો કરવામાં આવી રહી છે પરંતુ આટલી મોટી ગંભીર બેદરકારી બાદ પણ સૌથી મોટી બાબત તો એ છે કે આજે પણ રેલવે સ્ટેશન પર કોઈ સુવિધા તો નથી જ તપાસ કરવામાં નથી આવતી ચેકિંગ કરવામાં નથી આવતું નથી થર્મલ સ્ક્રીનિંગની સુવિધા આમ જ મુસાફરોને એન્ટ્રી અપાય છે હજી પણ વાત કરવામાં આવે રાજકોટના જે રેલવે સ્ટેશન છે આઠ માર્ચના રોજ જે યુવાન જે પોઝિટિવ કેસ આવ્યો છે તે અહીંથી જ નીકળ્યો હતો મહત્વનું છે કે જે અત્યારે જે ટ્રેન તમને સામે દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર મેલ ટ્રેન છે આજ ટ્રેન ટ્રેનની અંદર તે આવ્યો હતો અને કહી શકાય કે મુંબઈથી તે કહી શકાય કે અહીં પહોંચ્યો હતો પરંતુ તેની જો અહીં થર્મલ સ્ક્રીનિંગનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે જો થર્મલ સ્ક્રીનિંગ છે તે કરવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ છે તે ન થયું હોત મહત્વનું છે કે એક તરફ કર્મચારીઓ તો માસ્ક પહેરીને ચેકિંગ અને જે વ્યવસ્થા પણ છે તે ગોઠવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે કારણ કે જો પૂરતી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન ન થાય કારણ કે અત્યારે પણ અમે જોયું કે થોડી વાર પહેલા જ્યારે પેસેન્જર અહીંથી આવી રહ્યા હતા તેમનું કોઈ પણ પ્રકારનું ચેકિંગ છે અહીં નથી કરવામાં આવતું થર્મલ સ્કેનિંગ તો જવા દો પણ બીજું કોઈ પણ પ્રકારનું સ્વાસ્થ્યને રિલેટેડ કોઈ પણ પ્રકારની તકેદારી છે તે અહીં નથી રાખવામાં આવતી અને તેના જ પરિણામે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ દસ દિવસ બાદ જે કહી શકાય જે પોઝિટિવ કેસ છે તેનો ખ્યાલ આવ્યો આઠ માર્ચના રોજ આ જે પોઝિટિવ કેસનો જે દર્દી છે તે અહીંથી જ નીકળ્યો હતો પરંતુ જો ત્યાં ત્યાં આ સ્કેનિંગની વ્યવસ્થા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત પરંતુ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કહી શકાય કે હવે જે રેલવે તંત્ર છે તે કઈ રીતના આગામી સમયમાં કામગીરી કરે છે જેથી કરીને આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે એક ખૂબ જ મહત્વનું છે અહીં જે અન્ય લોકો છે તે પણ જોડાયા છે આપણે એમની સાથે પણ તમે ક્યાંથી આવો છો હા એ યે છે કે કોરોના વાયરસથી જીતના લોકોને હો શકે તો બચે અને કમસેકમ પોતાની की व्यवस्था नहीं है यहाँ पे हाँ थर्मल स्क्रीनिंग की व्यवस्था कोई भी नहीं है और जितना लोग हो सके तो, तो कोरोना तो राजकोट में पॉजिटिव केस आया है वो यहाँ से आया था वो लड़का अगर होता तो हाँ वो लड़का यदि होता तो कम से कम ये पॉलिसी होती तो बच जाता और कहीं कुछ भी ना होता लोगों को जो है तो गुरमान मत करो अच्छे से कम से कम सलाह दो ये करो और जितनी सावधानी हो उतना मास्क जरूर दो हर लोगों को मास्क में मतलब प्रोसीजन करो कि मास्क जरूर पहने लोग થેન્ક યુ સર થેન્ક યુ જી ચોક્કસ જે રીતના આપણે દ્રશ્યો ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કે અહીં જો આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ છે તે ન થયું હોત જી ગૌતમ ધન્યવાદ જાણકારી માટે